રાપર શહેરના પરાસ સમા કલ્યાણપર પાસે હિટ એન્ડ રનના બનાવમાં દારૂ પીધેલ છાકટાએ ત્રણ મહિલાઓને હડફેટે લેતા એકનું મોત, બે ઘાયલ. બપોરે બંનેલાએ કરેલા ટી ભર્યા બનાવમાં રાપરથી 5 કિલોમીટર દૂર આવેલા લાલાસરી કલ્યાણપર રોડ પર પાબુદાદાના દર્શનાર્થે જઈ રહેલા રબારી મહિલાઓના સમૂહ પર દારૂ પીધેલા ત્રણ છાકટાઓએ બેફામપણે ગાડી ચલાવી ત્રણ મહિલાઓને હડફેટે લેતા નાથીબેન ભગવાનભાઈ રબારીનું ઘટના સ્થળે જ ગંભીર ઇજાઓ થતાં પ્રાણ પણ ખેડું ઉડી ગયું હતું. તો એમની સાથે રહેલી અન્ય બે દીકરીઓ ગંભીર રીતે ઘાયલ થતાં વધુ સારવાર અર્થે ભુજ ખસેડવામાં આવી હતી, જેમાં રામીબેન અને રેણુબેન બચી જવા તો પામી છે, પણ હાલે ગંભીર હાલતમાં હોઈ સારવાર તળે છે. અકસ્માત કરી સલારી તરફ નાસેલા અને સલારી ગામના જ વતની એવા આરોપીઓ દારૂના નશામાં હોઈ સ્થાનિકોએ આરોપીઓને ઝડપી પાડી રાપર પોલીસને હવાલે કરેલ હતા. આ લખાઈ રહ્યું છે ત્યારે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ હોવાથી આરોપીઓના નામ મળી શકેલ નથી, પણ આ બનાવથી ફરી એકવાર દારૂનો વેપલો સપાટી પર આવ્યો હતો. જોકે સખત બનેલી પોલીસના કારણે ઇંગ્લિશ દારૂના હાટલાઓ બંધ થઈ જતા હાલે દેશી દારૂનું ધૂમ વેચાણ થતું હોવાનું પણ સપાટી પર આવી રહ્યું છે. ત્યારે આજે LCB દ્વારા રાપરમાં દેશી દારૂ પકડીને આ વાતને પુષ્ટિ આપી છે. ત્યારે રાપર તાલુકામાં અકસ્માતના બનાવથી અરેરાટી વ્યાપી જવા પામી છે. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, માસાપુરા ન્યૂઝ, રાપર, કચ્છ. લાલાસરી કલ્યાણ પર જતા રસ્તામાં ખરાબ હોવાને કારણે ગાડી લઈને આવી રહ્યા હતા. દારૂ પીધેલી હાલતમાં ભાઈઓ જાય રહી હતી મંદિરે દર્શન કરવા, ત્યારે ઊંચા નીચે હાથ કરી રહ્યા હતા. પીધેલી હાલતમાં ગાડી અણીને એક અક્ષમાં ત્રણ ભાઈઓ અને બે ભાઈઓ ઘાયલ હોય ને એક ચાંદ મારી નાખી. ગામ લાલાસરીથી કલ્યાણ પર જતા ત્રણ ભાઈઓ કે દર્શન કરવા કલ્યાણ પર બાબુદાદાના જતા હતા. તે રસ્તામાં સંગતથી આગળ સદરખાનની વાડીકના પાછળથી ગાડી આવી, એમાં ત્રણ માણસ ઉભેલા હતા, ઊંચા નીચા હાથ કરતા હતા, અને પણ એણે સીધે સીધી બ્રેક નથી કરી, ક્યાંય આલી અવરી નથી કરી, સીધે સીધી હાણી દીધી છે. આ પણ ગાડી રોકાણી નથી, પછી પણ પાછા ઉડાડીને ભાગી ગયા છે. પાછળથી માણસ લારી થયા, ત્યાં એ માણસ પાસે આ થાય પકડાઈ ગઈ. કેટલી કેટલી બહેનો હતી સાથે? બહેનો કેટલી હતી? ચાર જાણી હતી, અમે એકના નથી લાગી. પોલીસ બે ભૂજ પોગાડી છે, એક અહીં ફેલ થઈ ગઈ. આરોપીઓને તમે પકડીને પોલીસ સ્ટેશને આપ્યા છે? આરોપીઓ પોલીસ સ્ટેશનમાં આવ્યા.